ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय 14 भाग बीजो। विनोबाजीए तमोगुणना बे आयामों आळस अने ऊंघनी वात करी छे। विनोबाजीए कहूं કે જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન થશે ક્યારે? ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે। ઊંઘણસી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી, તેનાથી બેધ્યાનપણું પેદા થાય છે। જાજી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભૂલકણા થઈ જવાય છે। વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે। વ્યવહારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે, પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે। વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું જ નથી ને। કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી, અને કયું પૂછે તો કહે અરે ભૂલી ગયો, એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું જ નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થઈ જાય છે। વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે। પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વ્યવહારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે। વિસ્મરણ મોટો રોગ છે, તેનાથી બુદ્ધિમાં સડો પીસી જાય છે ને જીવન ખવાઈ જાય છે। વિસ્મરણનું કારણ મનની આળસ છે। મન જાગૃત હોય તો તે વિસરી નહીં જાય। આળોટ્યા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જાણવો, તેથી જ ભગવાન બુદ્ધ હંમેશા કહેતા પમાદો મચ્ચુનો પદમ, પ્રમાદ વિસ્મરણ એ જ મરણ છે। આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગ મહેનત કરો, સતત સાવધ રહો, જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો। કૃતિ એમને એમ એની મેળે થઈ જાય એ બરાબર નથી। કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય, આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ। આવી ટેવ કેળવીશું તો જ બેધ્યાનપણાનો રોગ નાબૂદ થશે। બધા વખતને બરાબર બાંધી રાખો, ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગ પેસારો કરવાની જરાય તક ન મળે। આવી રીતે પૂરા તમોગુણને જીતવાનો એક ધારો પ્રયાસ કરવો જોઈએ। પછી રજોગુણી સામે મોરચો માંડવો। રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે, તમોગુણની એ બીજી બાજુ છે। બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ। શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે સળવળ કરવા માંડે છે, અને જાજી દોડધામ કરનારું શરીર આડું પડી સૂઈ રહેવા માટે તાકે છે।
તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી જાય છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારાની વચ્ચે ઘેરાઈ જાય છે, તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમો ગુણ વળગેલા રહે છે. રજોગુણ કહે છે, આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. તો તમોગુણ કહે છે, મારા તરફ આવ, એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબોલનો જન્મ લાતો ખાવાને સારું થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાત ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. તરે તરેના કામ કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટા મોટા કામોની પાર વગરની આસક્તિ એ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મસંગ વળગે છે. તેનામાં લોભાત્મક કર્માશક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડીને ત્યાં નાખું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને એને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છાંટીને ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએજની નહેર ખોદું તો ત્યાં પનામાની નહેર કાઢું. આવો અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરું ચિંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું ડૂબાડી દે, આને ઉડાવી દે, એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઉડે છે તો આપણને પણ ઉડતા આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણ ડૂબી સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખા દેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયા પ્રવેશના, બીજા શરીરોના કૌતુક અનુભવવાના અને એવા એવા અબળખા તેને આ મનખા દેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ ઉપર ઉડીને જઈએ ને ત્યાં વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એક સરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરે તરેની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું જ નથી ને. ભાંગફોડ જોઈએ. આવો હું માણસ, જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એવું કેમ બને, એવું એને થયા કરે છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ એ ક્યાંક ભીતમાં મુક્કા મારે છે, ક્યાંક ઝાડને ધક્કા લગાવે છે, એવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા માણેક એવા નામ આપે છે. એવો ઉછાળો આવતા તે સમુદ્રમાં ડૂબકી મારે છે અને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું એટલે તે મોતીને વિંધે છે. પણ મોતી પહેરવા ક્યાં, એટલે પછી સોની પાસે નાક કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ સાથી કરે છે. એ બધો રજોગુણનો પ્રભાવ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણનો એ ફળ તાબડતોબ જોઈએ, એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ પેલું લે એમ એક સરખી લે મેલ કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી. રાજસમ ચલમ ધ્રુવમ, રજોગુણની બધી કૃતિ ચંચળ અને અનિશ્ચિત છે. નાના છોકરા ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે.
રજોગુણી માણસનું આવવું જ હોય છે. જપાટા બધ બધું હાથમાં આવવું જોઈએ, તે અધૂરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ નાગપુરમાં લીધું. જેટલી સુધરાયો હોય તેટલા માનપત્રો લેવાનો એને અભરખો થાય છે. સન્માન એ એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે. રજોગુણની અસરને લીધે માણસ તરે તરેના ધંધામાં માથા મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરું જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજા જાત જાતના કર્મોનો ત્યાગ કરવો. તે ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંય રહેતું નથી, બધું એ નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને છે. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસ પોતાની બધી શક્તિ જાત જાતના ધંધાઓમાં નાહક વેડફી મારતા એકથી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ. સ્વધર્મની એ તો કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ એવું નથી. કેવળ ઘણું ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતા કેવળ સ્વભાવથી આવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્ત શુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરશે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું. તે ખેતરમાં ઘઉં ઓરવા અને મુઠ્ઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા, એ બે ક્રિયાઓ એકબીજાથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હંમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી. આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો એવો કોઈ સવાલ કરે તો તેનો જવાબ એટલો એક જ છે કે તે સ્વાભાવિક હોય છે. સ્વધર્મ સહજ હોય છે. તેને શોધવાનો ખ્યાલ જ વિચિત્ર લાગે છે. માણસ જન્મે છે તે જ વખતે તેની સાથે તેનો સ્વધર્મ પણ જન્મે છે. છોકરાને માં જેમ શોધવી પડતી નથી તે જ પ્રમાણે સ્વધર્મ પણ શોધવાનો રહેતો નથી. તે આગળથી આવી મળેલો છે. આપણા જન્મ પહેલાં આ દુનિયા હતી અને પછી પણ રહેવાની છે. આપણી પાછળ મોટો પ્રવાહ હતો, આગળ પણ તે જ વહે છે. આવા ચાલુ પ્રવાહમાં આપણે જન્મ લઈએ છીએ. જે મા બાપને પેટે જન્મ થયો તેમની સેવા, જે અડોશી પડોશી વચ્ચે જન્મ્યો તેની સેવા, એ વાતો કુદરતી રીતે જ મને આવી મળેલી છે. વળી મારી પોતાની વૃત્તિઓ તો મારા અનુભવની જ છે ને. મને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એટલે ભૂખ્યાને ખવડાવવું, તરસ્યાને પાણી પાવું, એ ધર્મ મને સ્વાભાવિક રીતે
ચાલુ પ્રવાહમાંથી આવીને મળ્યો છે। આવી જાતનો આ સેવારૂપ ભૂત દયારૂપ સ્વધર્મ આપણે શોધવો પડતો નથી। જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું। સેવકને સેવા શોધવી પડતી નથી, તે તેની મેળે તેની પાસે આવીને ઊભી રહે છે। પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનાયાસે આવી મળેલું કર્મ હંમેશા ધર્મ્ય જ હોય છે એવું નથી। કોઈ ખેડૂત રાતના આવીને મને કહે કે ચાલો પહેલી વાડ આપણે 4-5 હાથ આગળ ખેસડીએ, મારું ખેતર એટલું વધશે, વગર ધાંધલે ચૂપચાપ કામ થઈ જશે। આવું કામ પડોશી મને બતાવે છે, તે કુદરતી રીતે મને આવી મળતું દેખાય છે, તો પણ અસત્ય, ખોટું હોવાથી મારું કર્તવ્ય બનતું નથી। ચાતુર્વણ્યની વ્યવસ્થા મને રૂઢી લાગે છે, તેનું કારણ એ છે કે તેમાં સ્વાભાવિકતા અને ધર્મ છે। એ સ્વધર્મ ટાળ્યો ચાલે એવું નથી। જે મા બાપ મને મળ્યા તે જ મારા મા બાપ છે, તે મને નથી ગમતા એમ કહીએ કેમ ચાલશે? મા બાપનો ધંધો સ્વભાવથી જ છોકરાને પ્રાપ્ત થાય છે। જે ધંધો પરાપૂર્વથી ચાલતો આવેલો છે તે નીતિ વિરુદ્ધ હોય એમ માનવાનું કારણ નથી। તે જ ઉદ્યોગ આગળ ચાલુ રાખવો એ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થામાં રહેલી એક મોટી વિશેષતા છે। ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા આજે બગડી ગઈ છે, તેનો અમલ કરવો અઘરો થઈ ગયો છે, પણ તેની વ્યવસ્થા બરાબર ઊભી કરી શકાય, તેની ઘડ બરાબર બેસાડી શકાય તો બહુ સારું થાય એમ છે। નહીં તો આજે માણસના શરૂઆતના 25-30 વર્ષ નવો ધંધો શીખવામાં જાય છે। આમ તો જિંદગીના શરૂઆતના 25 વર્ષ શીખતો જ રહે છે, આ શીખવાની વાતનો જીવન સાથે જરાય સંબંધ નથી। કહે છે આગળ જીવવા માટેની તે તૈયારી કરે છે, એટલે સરવાળે શીખે છે ત્યારે જીવતો નથી હતો એમ ને, જીવવાનું પછી એમ થયું। કહે છે પહેલા એકવાર બધું બરાબર શીખી લેવું છે પછી જીવવું છે। જીવવાનું અને શીખવાનું એ બે બાબતો જાણે કે જુદી પાડી નાખવામાં આવી છે, પણ જ્યાં જીવવાની વાતનો સંબંધ નથી તે મરણ કે બીજું કંઈ। હિન્દુસ્તાનમાં આજે માણસની સરેરાશ આવરદા 23 વર્ષ ગણાય છે, અને આ તો 25 વર્ષ તૈયારી કરવામાંથી પરવારતો નથી। આમ પહેલા નવો ધંધો શીખવામાં દિવસો નીકળી જાય, પછી ક્યાંક ધંધો શરૂ કરવાની વાત આવે, આની લીધે ઉમંગના મહત્વના વર્ષો ફોગટ જાય છે। જે ઉત્સાહ, જે ઉમેદ, જે હોશ જનસેવામાં ખર્ચી આ દેહને આર્થિક કરવાનો છે તે બધા આમાં નક્કામાં જાય છે। જીવન એ કંઈ રમત નથી, પણ જીવનને માટે ધંધો ખોળવામાં જ શરૂઆતનું કિંમતી આયુષ્ય વહી જાય છે એ દુઃખની વાત છે। હિન્દુ ધર્મે આટલા જ ખાતર વર્ણ ધર્મની વ્યવસ્થાની યુક્તિ શોધી કાઢી હતી। અધ્યાય 14મો ભાગ 2 અહીં પૂર્ણ થાય છે। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। किसका सहारा।